જામનગર જિલ્લામાં ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે। આજે સાંજે 6 કલાક સુધીમાં જિલ્લામાં વિવિધ પંથકમાં 3 ઇંચથી લઈને 15 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો। જોડિયા પંથકમાં બપોર સુધીમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। જામનગરથી મોરબી જતા માર્ગ પર ગાબડું પડતા તેમજ આમરણ જોડિયા માર્ગ પર પાણી ફરી વળતા કચ્છ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો। છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે કાલાવડમાં 3 ઇંચ, લાલપુરમાં 4 ઇંચ, જામજોધપુરમાં 6 ઇંચ અને ધ્રોલમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। સાર્વત્રિક વરસાદને કારણે રણજીત સાગર, સસોઈ, વિજરખી અને કંકાવટી ડેમ ઓવરફ્લો થયા છે। જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત જિલ્લામાં અનેક સ્થળે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાથી પોરબંદર તરફ જતો હાઈવે વરસાદમાં જર્જરિત થઈ ગયો છે। ખાસ કરીને ખંભાળિયાથી અડવાણા સુધીનો અંદાજે 40 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। રસ્તા પર મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે, જેને કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે। આ રસ્તાનું તાકીદે સમારકામ કરવાની લોકો માંગ કરી રહ્યા છે। જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 77 કેસ નોંધાયા છે, જ્યારે શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના નવા 9 કેસ સામે આવતા જિલ્લામાં આજે કુલ 86 કેસ નોંધાયા છે। ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં 22 ઓગસ્ટે 72 કેસ, 23 ઓગસ્ટે 76 કેસ તથા આજે 24 ઓગસ્ટે 77 કેસ નોંધાયા છે, એટલે કે શહેરમાં સતત ત્રીજા દિવસે 70થી વધારે કેસ નોંધાયા છે, જે દર્શાવે છે કે જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે। નોંધનીય છે કે આજે હોસ્પિટલમાંથી કોરોનાના 50 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે। જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના વોર્ડમાં અત્યાર સુધીમાં કુલ 135 દર્દીઓના મૃત્યુ થયા છે। શ્રાવણ મહિનો પૂરો થઈ ગયા પછી પણ જામનગરમાં જુગારની મોસમ આથમી નથી। પટેલ કોલોની શેરી નંબર 6માં રાધાકૃષ્ણ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા 6 મહિલાઓને પોલીસે રૂપિયા 13,050ની રોકડ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આ ઉપરાંત જામજોધપુર, જાખર, બમથિયા, સેતાલુસ, રણજીતપર વગેરે ગામોમાં પણ પોલીસે રેડ કરી જુગારીઓને ઝડપી લીધા હતા।